પાલનપુરમાં આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું સ્વાગત કરવા માટે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. પાલનપુર શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને જિલ્લા કલેક્ટર સવારના 7 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ધંધા રોજગાર ચાલુ રાખવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. એવામાં તૂટતી કોંગ્રેસને બચાવવા માટે તાજેતર પર હાર્દિક પટેલને કાર્યકારી પ્રદેશ કોંગ્રેસની કમાન સોંપવામાં આવી હતી, ત્યારે આજે પાલનપુર આવેલા હાર્દિક પટેલના સ્વાગતમાં કોંગ્રેસના કાર્યકર્તાની ભીડ જામી હતી. સ્વાગતમાં મગ્ન બની ચૂકેલા કેટલાક કોંગ્રેસના કાર્યકર્તા માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે પડ્યા હતા. જે રીતે કોરોના મુક્ત વાતાવરણ હોય તેમ સામાજિક અંતરના ધજિયા ઉડાડી હાર્દિક પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં અનામતના મુદ્દે કોંગ્રેસમાં આવ્યા પછી હાર્દિક પટેલે કહ્યું કે પાટીદારને કેન્દ્ર સરકારને 10% તો અનામત આપી, હવે શું 50-60% અનામત આપવાની? બનાસકાંઠા સમેત ગુજરાતના તમામે તાલુકા જિલ્લાની અંદર દરેક લોકો સુખી અને સમૃદ્ધ બને. ગાંધીનગરની અંદર કે અમદાવાદની અંદર જ સારો હાઈવે હોવો એ ગુજરાત નથી, પણ બનાસકાંઠા જિલ્લાની અંદર ગામડાના છેવાડાના માનવીને પણ પાણી હોય, રોડ હોય, રસ્તા હોય, ખેડૂત હોય કે બેરોજગારી હોય, આ તમામ મુદ્દે સહયોગ મળી રહે એ બહુ જરૂરી છે. અને એ જ ઉદ્દેશ સાથે અમારી જિલ્લા કોંગ્રેસની ટીમ કે અમારા તમામે ધારાસભ્યો તમામે બનાસકાંઠા જિલ્લાના લોકો માટે અવિરત લડતા રહેશે અને ચોક્કસ એ લોકોને ન્યાય અપાવશે. કોંગ્રેસ ક્યારેય ડૂબી નથી. કોંગ્રેસ એ વિચારધારા છે. 30 વર્ષનું શાસન ન હોવા છતાંય ગુજરાતના એક એક ગામડામાં કોંગ્રેસનો મજબૂત અને ધરખમ કાર્યકર્તા છે. એનો મતલબ બહુ સ્પષ્ટ છે કે કોંગ્રેસ એ વિચારધારા અને કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો બહુ મજબૂત અને તાકાતવાળા લોકો છે. સરકારનો વિરોધ કરીને લાઇમલાઇટમાં આવનારા હાર્દિક પટેલના સ્વાગતમાં આજે કોંગ્રેસી કાર્યકરોએ જે રીતે સરકારની ગાઈડલાઇનનો ભંગ કર્યો હતો, જો તે જ ભંગ ભાજપના કાર્યકરોએ કર્યો હોત તો હાર્દિક પટેલના સૂર પણ આજે અલગ જ જોવા મળત. અને એકવાર ફરી આ મુદ્દાને લઈ સરકાર અને ભાજપને ઘેરવા માટે આક્ષેપોની વણઝાર હાર્દિકે લગાવી દીધી હોત.